ગાંધીજીના પુત્રનું નામ હતું દેવદાસ અને તેમના પુત્રનું નામ હતું ગોપુ. પાંચેક વર્ષના ગોપુ સાથે બાપુ ખૂબ ગમ્મત અને તોફાન મસ્તી કરે. બાપુના છેલ્લા દિવસોની આ વાત છે. દેશના ભારે ભારે સવાલો બાપુ સામે ખડા હતા. હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકબીજાને મારવામાં પડ્યા હતા. બાપુ ખૂબ ચિંતામાં અને દુઃખમાં રહેતા હતા. પરંતુ બાળક ગોપુ આવે એટલે બાપુ હળવા હળવા બની જતા. કોઈ કોઈ વાર બાપુ ગોપુ સાથે રમતા પણ ખરા. ગોપુ દોડે અને બાપુ એને પકડવા એની પાછળ દોડે. જતી વખતે ગોપુ બાપુને પગે પડે, 5-6 વાર પગે પડે. બાપુ તેનો વાંસો જોરથી થાબડે પણ બહાર નીકળીને ગોપુ દાદાજીના ચાળા પાડે અને સૌને હસાવે. એક દિવસ બાપુ કસરત કરતા હતા, એવામાં ગોપુ આવી પહોંચ્યો. દાદાજીને કસરત કરતા જોઈને નાનકડા ગોપુને ખૂબ મજા પડી. ગોપુ દાદાજીના ચાળા પાડવા લાગ્યો. દાદાજી પણ ગોપુથી ઉતરે એવા ન હતા, તેઓ પણ ગોપુના ચાળા પાડવા લાગ્યા. દાદાજી અને પૌત્રની આ કસરતની હરીફાઈ જોઈને સૌ હસી પડ્યા. ગોપુ આવે એટલે બાપુનો ઓરડો ખિલખિલાટથી ગાજી ઉઠે અને બાપુ પણ તાજા તાજા થઈ જાય. એક સાંજે ગોપુ આવ્યો. બાપુને કહે, દાદા તું દોડો, મેં પકડું ગા. બાપુ દોડ્યા, ગોપુ પકડવા પાછળ દોડ્યો. થોડી જ વારમાં બાપુ તો પકડાઈ ગયા, પણ હવે બાપુ ઉપર દાવ આવ્યો. ગોપુ દોડ્યો અને બાપુ પકડવા પાછળ દોડ્યા. ગોપુએ બાપુને ઠીક ઠીક દોડાવ્યા. આ દૃશ્ય સૌને હસી હસીને બેવડ વળાવી દે તેવું હતું. બાપુને પણ ગોપુ વિના ન ચાલે હો. કોઈવાર દેવદાસભાઈ એકલા બાપુને મળવા આવે તો બાપુ સહજતાથી બોલી ઉઠે, એલા આજે મારો દોસ્ત કેમ ન આવ્યો? પૌત્ર દાદાની જોડી પણ ખરી હતી. 5 વર્ષનો પૌત્ર અને 75 વર્ષના દાદા. એકવાર ગોપુ બાપુને મળવા આવ્યો. બાપુને તેણે હંમેશ મુજબ 4-5 વાર પ્રણામ કર્યા. બાપુએ તેને વાલથી પોતાની પાસે લઈ લીધો. ત્યાં તો ગોપુએ જોયું કે બાપુએ નવી રજાઈ ઓઢેલી છે. ગોપુને ગુજરાતી બરોબર નહોતું આવડતું એટલે તે હિન્દીમાં બોલતો. તેણે બાપુને પૂછ્યું, દાદાજી આજ યહ નહીં ક્યો લી? બાપુ કહે, મુઝે ઠંડ લગતી હૈ ઇસલિયે લી. ગોપુએ કહ્યું, મુઝે તો નહીં લગતી, તુમકો ક્યો લગતી હૈ? બાપુ હસતા હસતા બોલ્યા, તું છોટા બચ્ચા હૈ, મેં બુઢા હો ગયા હું, તું ભી જબ બુઢા હોગા તબ તુઝે ભી મેરે ઇતને હી ઠંડ લગેગી. એટલું હિન્દીમાં બોલીને પછી બાપુ ગુજરાતીમાં બોલ્યા, તું સમજો છે? ગોપુએ પણ ગુજરાતીમાં જવાબ આપ્યો, મેં સમજાવું બાપુ, મેં સમજાવું. ગોપુનું કાલું કાલું ગુજરાતી સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા.